નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે. ચાલો જોઈએ આજના ગુજરાતના 20 મોટા સમાચારો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. જોકે હાલમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમ તરફ હોવાથી વરસાદની શક્યતાઓ નહીવત છે, પરંતુ ચોમાસાની ઋતુ હોવાથી ક્યાંક છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. આ ઉપરાંત હાલમાં રાજ્યમાં વાતાવરણમાં 80-85% જેટલું ભેજ હોવાથી ગુજરાતવાસીઓને બફારો અને ગરમીનો અનુભવ થશે. ઉલ્લેખનીય છે કે આગામી 3 દિવસ દરમિયાન હજુ પણ હળવા વરસાદી ઝાપટાની શક્યતાઓ છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર કચ્છમાં વાતાવરણ શુષ્ક રહેશે. વિસ્મય શાહ હોય કે તથ્ય પટેલ, અમદાવાદમાં જાનકી આ હારમારા બંધ થવાનું નામ જ નથી લેતી. થોડા દિવસ પહેલા બોપલમાં એક સિક્યુરિટી ગાર્ડને નબીરાએ અડફેટે લીધા હતા. તે હવે શહેરના ન્યૂ સાયન્સ સિટી રોડ પર ચાલી રહેલા એક પરિવારને એક કાર ચાલકે ઉલાર્યા છે. આ અકસ્માતના રૂવાડા ઊભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવે છે. કાર ચાલકે રોડ પર જતા પરિવારને ફૂટબોલની માફક ઉલાડતા મહિલાના મનકામાં ફ્રેક્ચર થઈ ગયું છે, તો તેના દીકરાને ફેફસા લીવરમાં ગંભીર ઈજા પહોંચી છે. હાલ તો બંને સારવાર હેઠળ છે. આજે મંગળવારે અનંત ચતુર્દશી છે, ત્યારે ગુજરાતમાં 10 દિવસ સુધી લોકો રંગચંગે ગણેશોત્સવ ઉજવ્યો હતો. આજે બપ્પાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગારાના તાલ સાથે નીકળ્યા હતા. ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. ક્યાંક હર્ષોલ્લાસ સાથે તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો ભાવુક બની રહ્યા છે. 14 સપ્ટેમ્બરે અમદાવાદના બોપલમાં અજાણ્યા વાહનની ટક્કરથી રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજ્યું હતું. આ મામલે મૃતકના ભાઈએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે હવે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે આ અકસ્માત કરનાર અમદાવાદના બિલ્ડરનો સગીર પુત્ર છે. તે પોતાના મિત્રની બર્થડે પાર્ટીમાં જવાનું કહીને મર્સિડીઝ કાર લઈ ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે આ સગીર ભાન ભૂલ્યો હતો. આ સાથે એક સીસીટીવી પણ સામે આવે છે, જેમાં આ સગીર મર્સિડીઝ સિક્યુરિટી ગાર્ડને ઉડાવી ભાગતો નજરે પડે છે. રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન એટીએમ આજથી ભાવનગરમાં શરૂ થયું છે, જેમાં ગ્રાહકોને તેમના અનુકૂળ સમયે એટીએમમાંથી અનાજનો જથ્થો મળી રહેશે. ભાવનગરમાં આજથી અનાજ એટીએમ શરૂ થયું છે, જેમાં 1000 કિલો ઘઉં અને 1000 કિલો ચોખા એક સાથે સંગ્રહ થઈ શકશે. આટલું જ નહીં, પરંતુ ત્યાં ગોદાઉનની પણ સુવિધા ઊભી કરવામાં આવશે, જેમાં 4-5000 કિલો અનાજ સંગ્રહ કરવામાં આવશે. આ એટીએમમાંથી રાજ્યના કોઈપણ રેશન કાર્ડ કે જેમને અનાજનો જથ્થો મળવાપાત્ર છે તે અનાજ લઈ શકશે. અનાજ એટીએમમાંથી સરકારી અનાજ સગી વગી કરવાની ઘટના પર પણ બ્રેક લાગશે. રેશન શોપ ડીલરોની મનમાની અને ગેરરીતિને કારણે ગરીબ લોકો વધુ હેરાન થઈ રહ્યા છે. તેના ઉકેલરૂપ સરકાર દ્વારા બેંકના એટીએમ જેમ અનાજનું પણ એટીએમ શરૂ કરવાનું વિચાર્યું હતું. ઓરિસ્સામાં આ પ્રકારનું એટીએમ છે, પરંતુ તે મશીનમાં ઓછો જથ્થો સંગ્રહ થઈ શકતો હોવાના કારણે લોકો તેનો પૂરતો ઉપયોગ કરી શકતા નથી, જેથી વધુ જથ્થો સંગ્રહ થઈ શકે અને વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે અનાજ વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ પોતાના મતવિસ્તારમાં ગુજરાતનું પ્રથમ ગ્રીન એટીએમ ભાવનગર શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભાવનગર શહેરના આર્થિક અને સામાજિક રીતે પછાત વિસ્તાર કરચલિયા ભરામાં શરૂ કરવા નિર્ણય લેવાયો છે. અંબાજીમાં આજના દિવસે માતાજીનું પ્રાગટ્ય થયું હોવાનું વાયકા છે. આથી જ ભાદરવી પૂનમે અંબાજીમાં દર્શનાર્થીઓનો ઘોડાપૂર ઉમટે છે. આજના દિવસે માના દર્શન કરવા સૌ કોઈ તલપાપટ બને છે. આ દિવસે માના દર્શન કરવા અને પુણ્યનું ભાથું બાંધવા દૂર દૂરથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે. ભાદરવી પૂનમે અને માના પ્રાગટ્યના દિવસે અંબાજીમાં મોટો મેળો જામે છે. 5 દિવસથી ચાલી રહેલા આ મેળામાં અત્યાર સુધીમાં 22.35 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. ભાવિકો આ દિવસે મા અંબીની ભક્તિમાં લીન બને છે અને માને રિઝર્વમાં અવનવી ભેટો લાવે છે. આવા જ એક માય ભક્ત અમદાવાદના દેવી પૂજક સંઘે આજના દિવસે અંબાજી શક્તિપીઠને વિશ્વની સૌથી ઊંચી 1352 ગજની ધજા ચડાવી છે. અરવલ્લી જિલ્લામાં આજકાલ ચોરી અને લૂંટની ઘટનાઓમાં વધારો થતો ગયો છે, પરંતુ પોલીસની સક્રિયતાના કારણે ગમે તેવા ગુના હોય તો પણ પોલીસ ચોરીના ભેદ ઉકેલવા સફળ થતી હોય છે. મેઘરજના પહડિયા ગામે સત્યમ કોમ્પ્લેક્સમાં લાઇટ માઇક્રો ફાઇનાન્સ કંપની આવેલી છે. આ ફાઇનાન્સ કંપનીમાં આસપાસના ગામના લોકોને વ્યાજે નાનાની લેવડદેવડ કરવામાં આવી છે. ત્યારે ગત 9 સપ્ટેમ્બરના રોજ રાત્રિ દરમિયાન તસ્કરો ફાઇનાન્સ કંપનીની ઓફિસનું તારું તોડીને ઓફિસમાં રહેલા નાના ભરેલી તિજોરી ઉઠાવી ગયા હતા. તસ્કરો કોઈ પુરાવો નહીં રહે તે માટે સીસીટીવીનું ડીવીઆર પણ તોડીને લઈ ગયા હતા. આ તિજોરીમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકોના રૂપિયા 9.65 લાખ રોકડા ભરેલા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ મેઘરજ પોલીસમાં ફરિયાદ નોંધાયેલી હતી. આ ફરિયાદને લઈને પોલીસ આરોપીઓને ઝડપી લેવા માટે સક્રિય બની હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના દીકરાની સારવાર અર્થે અમેરિકા જવાની શક્યતાએ જોર પકડ્યું છે, જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુલાસો કર્યો છે. સંઘવીએ જણાવ્યું છે કે સર્વપ્રથમ તો આ વાત સંપૂર્ણ ખોટી છે. જે કોઈ લોકોએ આ વાત ફેલાવી છે તે તમામને નોટિસ મોકલવામાં આવી રહી છે. કોઈપણ આધાર પુરાવા વગર માત્ર ને માત્ર વિપક્ષ અને માત્ર ને માત્ર અફવા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે ખૂબ જ ગંભીરતાપૂર્વક હું કહું છું કે આ બાબતે પગલાં લેવામાં આવશે. બેજવાબદારીપૂર્વક માત્ર ને માત્ર વિપક્ષના ઇશારે અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવેલી છે તે તમામ લોકોને નોટિસો મોકલવામાં આવી રહી છે અને ખાસ કરીને કોઈના દીકરાને વચ્ચે રાખીને અફવા ફેલાવવામાં આવી રહી છે, જે ખૂબ જ ગંભીર વાત છે. અફવા ફેલાવનાર સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સોમવારે મોરબી જિલ્લાના વિઠ્ઠલપર ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ GSECL 15 મેગાવોટના ગ્રીન કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં ઉદઘાટન સમારોહ યોજાયો હતો. ₹95.5 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવ્યો છે. તે વાર્ષિક 30.88 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે અને 24,000 ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરશે, જે ગ્રીન એનર્જી અંગે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રોજેક્ટ સ્થાનિક ખેડૂતોને સસ્તી વીજળી પૂરી પાડશે. દિવસના સમયે વીજ પુરવઠો પૂરો પાડીને સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરવામાં મદદ કરશે.